ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પ્રકરણ 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય ભાગ 3. વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃતિના 3 વિભાગો છે એ જોયા. પ્રશિષ્ટ, ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા, લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા અને છેલ્લે આપણે આદિવાસી સંસ્કૃતિ વિશે ભણ્યા અને એની કલા વિશે ભણ્યા. આજે આપણે ભારતીય સમુદાય વિશે જોવાનું છે. તો જોઈએ સૌપ્રથમ કે ભારતીય સમુદાયની અંદર કયા કયા સમુદાયનો સમાવેશ થાય છે અને સમુદાય કોને કહેવાય. તો તમે સૌ જાણો છો કે ભારતીય સમાજ એક બહુમુખી સમાજ છે અને બહુ મોટા પ્રમાણમાં ભારતીય સમાજમાં સામાજિક અને સાંસ્કૃતિક વિવિધતાઓ જોવા મળે છે. એની અંદર ઘણા બધા જુદા જુદા સમુદાયો છે. ધાર્મિક સમુદાય, ગ્રામીણ સમુદાય, શહેરી સમુદાય, આદિવાસી સમુદાય. તો આ દરેક સમુદાયની માહિતી આપણે આ પ્રકરણની અંદર છે એ અહીંયા મેળવવાની છે. તો એ માહિતી મેળવીએ એ પહેલાં સમુદાય એટલે શું, તો સમુદાયની વ્યાખ્યા આપણે છે જોઈએ. તો સમુદાય એટલે નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં વસવાટ કરતા સમાન સંસ્કૃતિ, અમેપણાની સામૂહિક ભાવના અને પારસ્પરિક સંબંધ ધરાવતા માનવ સમૂહને સમુદાય કહે છે. ફરીવાર, નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં વસવાટ કરતા સમાન સંસ્કૃતિ, અમેપણાની સામૂહિક ભાવના અને પારસ્પરિક સંબંધ ધરાવતા માનવ સમૂહને સમુદાય કહે છે. તો એમાં પહેલી વાત છે નિશ્ચિત ભૌગોલિક પ્રદેશની અંદર વસવાટ કરતા. દરેક સમુદાય છે એનું રહેવા માટેનું એક નક્કી સ્થળ હોય છે, એટલા વિસ્તારની અંદર એ રહેતા હોય છે. તો નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ એમાં એનો વસવાટ હોય. સમાન સંસ્કૃતિ હોય, એક સમુદાય હોય તો એ સમુદાયમાં રહેનારા દરેક લોકોની સંસ્કૃતિ છે એ સમાન હોય. અમેપણાની સામૂહિક ભાવના, અમેપણાની ભાવના છે એ એકતાની ભાવના બતાવે છે કે અમે બધા એક છીએ. સમાન સંસ્કૃતિ છે એના કારણે અમેપણાની સામૂહિક ભાવના એની અંદર હોય છે. અને પારસ્પરિક સંબંધ ધરાવતા, સમુદાયના સભ્યો દરેક એકબીજાની સાથે પરસ્પર સંબંધ ધરાવતા હોય છે. તો આવો માનવ સમૂહ હોય એને સમુદાય કહેવામાં આવે છે. મિત્રો, સમુદાયના પ્રકાર માટે ઘણા બધા જુદા જુદા આધારો છે, પણ આપણે જે સમાજશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ તો એને લક્ષ્યમાં રાખી અને આ પ્રકરણની અંદર આપણે 4 સમુદાયોનો પરિચય કરવાનો છે. એક ધાર્મિક સમુદાય, બીજું ગ્રામીણ સમુદાય, ત્રીજું શહેર સમુદાય અને ચોથો આદિવાસી સમુદાય. તો સૌપ્રથમ આપણે સમુદાયના પ્રકારો જોઈએ તો એમાં ધાર્મિક સમુદાય વિશે આપણે સૌપ્રથમ ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે પ્રથમ પ્રકરણમાં વસ્તી વિષયક આંકડાઓ જોયા હતા, તો એમાં ધાર્મિક સમુદાય માટેના આંકડાઓ પણ આપણે જોયા હતા. અહીંયા આપણે જુદા જુદા ધર્મો છે એની ખાસિયતો છે એ જોવાની છે. તો સૌપ્રથમ ધાર્મિક સમુદાય કોને કહેવાય, ધાર્મિક સમુદાયની આપણે વ્યાખ્યા જોઈએ તો ધાર્મિક સમુદાય એટલે એવું ચોક્કસ જૂથ કે જેને પોતાનું આગવું તત્વજ્ઞાન, પૂજા ઉપાસના પદ્ધતિ, ધાર્મિક માન્યતાઓ, વિધિ વિધાન અને આચાર સંહિતામાં સમાનતા હોય એને ધાર્મિક સમુદાય કહેવાય. કોઈ પણ ધાર્મિક સમુદાય હોય એમાં આટલી બાબતો સમાન જોવા મળે. દરેકને પોતાનું આગવું તત્વજ્ઞાન હોય, પૂજા ઉપાસના માટેની ચોક્કસ પદ્ધતિ હોય, એની કેટલીક ધાર્મિક માન્યતાઓ હોય, કેટલાક વિધિ વિધાનો હોય અને આચાર સંહિતા છે એ હોય, આ બધામાં સમાનતા જોવા મળે એને ધાર્મિક સમુદાય કહેવાય. દરેક ધર્મની અંદર આ દરેક વસ્તુ જુદું જુદું છે હોય, બરાબર. તો આ ધાર્મિક સમુદાયની વ્યાખ્યા છે.
આપણે જાણીએ છીએ કે આપણો દેશ બહુધર્મી છે. ભારતની અંદર ધાર્મિક સમુદાયમાં આપણે જોઈએ તો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, યહૂદી આ બધા ધર્મના લોકો ભારતની અંદર રહે છે. તમે કોઈ પણ ગામ કે શહેર જુઓ તો આ દરેક ધર્મના ધર્મસ્થાનો તમને જોવા મળે. ગામ હોય તો ગામમાં, શહેર હોય તો શહેરમાં, મંદિર હોય, મસ્જિદ હોય, ગિરજાઘર એટલે કે ચર્ચ હોય, ગુરુદ્વારા કે અગિયારી હોય, આ બધા ધાર્મિક સ્થળો છે જુદા જુદા ધર્મના. તો દરેક શહેર કે ગામની અંદર આ જોવા મળે છે. આપણું જે બંધારણ છે એમાં કલમ 25 એની પેટા કલમ 1 એને લખાય કલમ 25 કૌંસમાં 1 એ રીતે લખાય. તો ભારતીય બંધારણની કલમ 25 પેટા કલમ 1 એ દરેક વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે સ્વીકારવા, વ્યવહારમાં લાવવા અને એનો પ્રચાર અને પ્રસાર કરવાનો અધિકાર ધરાવે છે. તમે આ મિત્રો આ વિગતો જાણો જ છો, છેક 9મા ધોરણથી તમે આ ભણતા આવો છો કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. સમગ્ર વિશ્વની અંદર ભારતની અંદર જે પરસ્પર ધાર્મિક રીતે એકબીજાની અંદર જે વિશ્વાસ અને સહિષ્ણુતા જે જોવા મળે છે તો એની મહત્તા આજે સમગ્ર વિશ્વએ છે એ સ્વીકારી છે. ભારતમાં બધા ધર્મના લોકો પોતાની ધાર્મિક શ્રદ્ધાને માનવા માટે અને એને સુરક્ષિત રાખવા માટે સ્વતંત્ર છે. તો આટલી પૂર્વ ભૂમિકા જોયા પછી હવે આપણે એક પછી એક ભારતની અંદર જુદા જુદા ધાર્મિક સમુદાયો છે એનો આપણે પરિચય કરીશું. તો મિત્રો આપણે સૌપ્રથમ હિન્દુ સમુદાય વિશે આપણે જોઈએ તો આપણે પ્રકરણ 1માં છીએ જોઈ ગયા છીએ કે ભારતની અંદર વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધારે હિન્દુ ધર્મ પાળતા લોકો વસે છે. એટલે હિન્દુ ધર્મ એ બહુમતી ધરાવતો ધર્મ છે. હિન્દુ ધર્મની અંદર વ્યક્તિને ધર્મનું સભ્યપદ જન્મથી નક્કી થાય છે. બહુ વર્ષો સુધી એવું છે એ રહ્યું અને હજી પણ આ જોવા મળે છે કે હિન્દુ છે એ જન્મે છે, હિન્દુ બનતો નથી. જોકે હવે છૂટછાટો છે, વ્યક્તિ પોતે ઈચ્છે એ ધર્મ પાળી શકે છે, પણ પહેલાં બહુ ચુસ્ત રીતે આનો અમલ થતો. હિન્દુ છે એ જન્મે છે એ બનતો નથી, એટલે કે હિન્દુ ધર્મમાં વ્યક્તિને ધર્મનું સભ્યપદ છે એ જન્મથી પ્રાપ્ત થાય છે. ભૂતકાળમાં વર્ષો સુધી એવું રહ્યું કે કોઈ વ્યક્તિ હિન્દુ ધર્મ છોડી અને અન્ય ધર્મ છે એ અપનાવે અને પછી એને પાછું આવવું હોય હિન્દુ ધર્મમાં તો એ પાછો આવી શકતો નહોતો. જોકે પછી કેટલાક સમાજ સુધારકોએ એના માટે પ્રયત્નો કર્યા અને ફરી પાછો આવવાનું પણ શરૂ થયું. પણ મૂળભૂત રીતે હિન્દુ ધર્મની અંદર વ્યક્તિને ધર્મનું સભ્યપદ જન્મથી છે એ મળે છે. હિન્દુ લોકો છે એ ઈશ્વર નામની શક્તિને કોઈને કોઈ સ્વરૂપે એ સર્વવ્યાપી છે એને એ સ્વીકારે છે અને વ્યક્તિ ઈશ્વર સુધી પહોંચી શકે એવો એ દ્રઢ વિશ્વાસ પણ ધરાવે છે. દરેક હિન્દુ વ્યક્તિઓ છે એ દરેક એવું સ્વીકારે છે કે ઈશ્વર છે એ સર્વવ્યાપી છે. સમગ્ર વિશ્વનું જે કંઈ સંચાલન થાય છે તો એનો સીધો દોરી સંચાર ઈશ્વરના હાથમાં હોય છે. ઈશ્વર છે એ સર્વ શક્તિમાન હોય છે, એની ઈચ્છા વિના એક પાંદડું પણ હલે નહીં. આવી દ્રઢ શ્રદ્ધા ઈશ્વરની અંદર હિન્દુઓ છે એ ધરાવે છે. ઉપરાંત સૌથી અગત્યની વાત એ છે કે હિન્દુ ધર્મમાં લોકો એ પણ વિશ્વાસ ધરાવે છે કે દરેક વ્યક્તિ ઈશ્વર સુધી પહોંચી શકે છે, એટલે કે ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકે છે. હિન્દુ ધર્મમાં એવા કેટલા બધા ઉદાહરણો છે કે એમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો. મીરાબાઈ, નરસિંહ મહેતા, સ્વામી વિવેકાનંદ,
ઘણા બધા ઉદાહરણો છે. વ્યક્તિ ઈશ્વર સુધી પહોંચી શકે અને ઈશ્વરનો સાક્ષાત્કાર છે એ કરી શકે એવો દ્રઢ વિશ્વાસ હિન્દુ પ્રજા છે એ ધરાવે છે. હિન્દુ સમુદાય છે એ કોઈ એક ઈશ્વરની અંદર માનતો નથી. આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુઓની અંદર ઘણા બધા સંપ્રદાયો રહેલા છે. દરેકની પૂજા ઉપાસનાની પદ્ધતિ અલગ અલગ છે એ હોય છે, પણ છતાં પણ દરેક એકબીજાની સાથે પરસ્પર સંબંધ ધરાવતા, પરસ્પર જોડાયેલા છે એ હોય છે. ધર્મની અંદર અનેક વિવિધતા હોવા છતાં પણ હિન્દુ સમુદાય એકબીજાની સાથે ગાઢ રીતે જોડાયેલો જોવા મળે છે, એ હિન્દુ ધર્મની વિશેષતા છે. હિન્દુ ધર્મના ત્રણ મહત્વના સિદ્ધાંતો છે, ધર્મ, કર્મ અને મોક્ષ. હિન્દુ ધર્મના ત્રણ મહત્વના સિદ્ધાંતો ધર્મ, કર્મ અને મોક્ષ. તો આ ત્રણેય સિદ્ધાંતોને આપણે એક પછી એક સમજીએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ ધર્મ. તો ધર્મ એ નૈતિકતા સાથે જોડાયેલો છે. દરેક વ્યક્તિએ પોતે નીતિમય જીવન જીવવું. હવે આ નીતિમય જીવન એટલે શું? તો નીતિમય જીવન એટલે પોતાની ફરજનું પાલન કરવું, પોતાના કર્તવ્યનું પાલન કરવું, નીતિ પ્રમાણે જીવન છે જીવવું. તો ધર્મ નામનો જે પહેલો સિદ્ધાંત છે એમાં હિન્દુ ધર્મના દરેક વ્યક્તિ પોતે પોતાના કર્તવ્યનું પાલન કરે અને નીતિ પ્રમાણેનું જીવન છે એ જીવે. નૈતિક શક્તિ છે એ જ સમગ્ર વિશ્વને એક તાતણે બાંધવાનું કામ છે કરે છે. ધર્મ છે એક નૈતિક શક્તિ છે અને હિન્દુ ધર્મના દરેક વ્યક્તિએ પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. તો ધર્મ છે એ નીતિ પાલનની વાત છે કરે છે. બીજો સિદ્ધાંત છે કર્મ. કર્મ એટલે કાર્ય. દરેક વ્યક્તિએ પોતાનું જે કર્મ છે કરે છે તો એ કર્મ અનુસાર એણે એનું ફળ ભોગવવું પડે છે. આ કર્મનો નિયમ છે. વ્યક્તિ જેવું કામ કરે એ પ્રમાણે એને એનું ફળ ભોગવવું પડે, એનું એણે પરિણામ ભોગવવું પડે. વ્યક્તિ સારા કાર્યો કરે તો એને પુણ્ય પ્રાપ્ત થાય, તો એને એ પ્રમાણે ફળ મળે. અને વ્યક્તિ જો ખરાબ કામ કરે તો એના પાપ વધે અને તો એનું ફળ એ પ્રમાણે છે મળે. પણ કર્મ પ્રમાણે ફળ તો મળે જ. એટલે કર્મથી ક્યારેય વ્યક્તિને છુટકારો મળતો નથી. હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર કરેલા કર્મોનું ફળ આ જીવનની અંદર જ ભોગવવું પડે છે. અને જો પાપ કર્મ વધારે હોય તો આ જન્મમાં તો ભોગવવું પડે, આવતા જન્મમાં પણ એના કર્મોનું ફળ એને ભોગવવું પડે. એટલે કરેલા કર્મો છે એ ક્યારેય વ્યર્થ જતા નથી. કરેલા કર્મો ક્યારેય વ્યર્થ જતા નથી, એનું ચોક્કસ પરિણામ દરેક વ્યક્તિએ પોતાના કર્મ પ્રમાણે છે એ ભોગવવું પડે છે. આ હિન્દુ ધર્મનો બીજો મહત્વનો સિદ્ધાંત છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે કરેલું કાર્ય ક્યારેય ફુગટ જતું નથી. કરેલું કાર્ય ક્યારેય ફુગટ જતું નથી. તમે જેવું કામ કર્યું હોય એ ક્યારેય નકામું ન જાય, એનું ચોક્કસ ફળ કર્મ પ્રમાણે વ્યક્તિએ ભોગવવું જ પડે. તો એ કર્મનો નિયમ અથવા કર્મનો સિદ્ધાંત છે.
અને ત્રીજો અગત્યનો સિદ્ધાંત છે મોક્ષ. મોક્ષ એટલે જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્તિ, એનું નામ મોક્ષ. હિન્દુ ધર્મની અંદર જન્મોની કથા છે કે વ્યક્તિએ અનંત કોટીમાં એણે જન્મ લેવો પડે છે, એ પણ કર્મ સાથે જ જોડાયેલું છે. પણ વ્યક્તિ ધર્મ પ્રમાણે જીવન જીવતો હોય, નીતિ પ્રમાણે જીવન જીવતો હોય, એના કર્મ છે એ સારા હોય, તો એને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ મળે છે અને એને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. આ જન્મ મરણના ફેરામાંથી એને મુક્તિ મળી જાય અને એનો આત્મા સીધો ઈશ્વરના આત્માની સાથે જોડાઈ જાય. તો જન્મ મરણના ફેરામાંથી મુક્તિ, એનું નામ મોક્ષ. તો હિન્દુ ધર્મના આ ત્રણ મહત્વના સિદ્ધાંતો આપણે જોયા, ધર્મ, કર્મ અને મોક્ષ. હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તકનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. એના વિશે તમે જાણો છો એટલે આપણે વધારે વાત કરતા નથી. હિન્દુઓનું ધર્મસ્થાન છે મંદિર, અને ધર્મસ્થાનની અંદર સેવા પૂજા કરનાર વ્યક્તિને પૂજારી તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુઓના ધાર્મિક ગ્રંથો અનુસાર વ્યક્તિએ સમગ્ર જીવન દરમિયાન 16 જેટલા સંસ્કારોમાંથી પસાર થવું પડે. હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોમાંથી વ્યક્તિએ પસાર થવાનું છે એ આવે. એનો જન્મ થાય પછી સમયાંતરે જુદા જુદા સંસ્કારો છે એ થાય. વ્યક્તિનો જન્મ થાય પછી છઠ્ઠા દિવસે એની છઠ્ઠી થાય, એક સંસ્કાર છે. પછી એને જનોય આપવામાં આવે, એ યજ્ઞો પવિત્ર સંસ્કાર છે કહેવાય. તો આવા 16 સંસ્કારો છે, પણ એમાં મુખ્ય 3 છે, જન્મ, લગ્ન અને મૃત્યુ. છેલ્લો સંસ્કાર થાય એ અગ્નિ સંસ્કાર થાય. છેલ્લો સંસ્કાર એ અગ્નિ સંસ્કાર છે. તો 3 સંસ્કારોનું એમાં ખૂબ મહત્વના છે મુખ્ય. કુલ 16 છે પણ 3 મહત્વના, જન્મ, લગ્ન અને મૃત્યુ. હિન્દુ ધર્મની અંદર 4 ભાગ જોવા મળે છે. હિન્દુ ધર્મમાં 4 ભાગ છે. પહેલો છે શૈવ, બીજું વૈષ્ણવ, ત્રીજું શાક્ત અને ચોથું સ્માર્ત. શૈવ, વૈષ્ણવ, શાક્ત અને સ્માર્ત, આ 4 ભાગ જોવા મળે. હવે જે શૈવ ધર્મવાળા છે એ શંકર એટલે કે શિવની પૂજા કરે છે. વૈષ્ણવો છે એ વિષ્ણુની પૂજા કરે. શાક્ત છે એ દેવી કે માતાજીની પૂજા કરે. અને સ્માર્તવાળો જે વિભાગ છે એ શિવ, વિષ્ણુ કે દેવી એમ ત્રણેયની પૂજા કરે. હિન્દુ ધર્મની અંદર અનેક સંપ્રદાયો છે, અનેક પંથો છે, અનેક વાડાઓ છે, ખૂબ જ જટિલ છે. પણ એમ છતાંય એ વિશાળ હિન્દુ સમુદાય સાથે પરસ્પર સંબંધ બાંધે છે, ધરાવે છે. તો આમ હિન્દુ ધર્મની અંદર અનેક વિવિધતા હોવા છતાં પણ આપણે અગાઉ જોયું એમ એકબીજાની સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. હિન્દુ ધર્મમાં કેટલીક બાબતોનું ખૂબ મહત્વ છે, જેમ કે તીર્થયાત્રા કરવી, દાન આપવું, જુદા જુદા ધાર્મિક વ્રતો કરવા, ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું, તહેવારો ઉજવવા, પવિત્ર નદીઓમાં સ્નાન કરવું, ધર્મસ્થાનો અને સંતોને દાન આપવું, સેવા આપવી, આ બધાનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. દિવાળી, હોળી, નવરાત્રિ,
આ બધા હિન્દુઓના ધાર્મિક તહેવારો છે. મિત્રો, આપણે હિન્દુ ધર્મ વિશે વિસ્તારથી સમજ્યા પછી બીજો સમુદાય મુસ્લિમ સમુદાય વિશે આપણે જોઈએ તો સમગ્ર ભારતની અંદર ઇસ્લામ ધર્મના અનુયાયીઓ પણ જોવા મળે છે. આપણે પ્રથમ પ્રકરણ જોયું તો એમાં હિન્દુઓ પછી વસ્તીની દ્રષ્ટિએ અન્ય ધર્મના જે લોકો છે એમાં મુસ્લિમોની બહુમતી છે. એટલે સમગ્ર ભારતમાં ઇસ્લામ ધર્મના અનુયાયીઓ જોવા મળે છે. એમના ધાર્મિક પુસ્તકનું નામ છે કુરાને શરીફ. એનું ધાર્મિક પુસ્તક કુરાને શરીફ. કુરાને શરીફને ઇસ્લામ ધર્મના અનુયાયીઓ ઈશ્વરનું શાબ્દિક સ્વરૂપ માને છે. ઈશ્વર જેટલું જ મહત્વ એ એમના ધર્મ પુસ્તકને પણ આપે છે. કુરાને શરીફ એ ઈશ્વરનું શાબ્દિક સ્વરૂપ છે. મુસ્લિમોની ધાર્મિક ક્રિયાઓમાં નમાઝ, રોજા અને હજ એને મહત્વના ગણવામાં આવે છે. ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગંબર છે અને ઇસ્લામ ધર્મ એકેશ્વરવાદમાં માને છે. ઇસ્લામ ધર્મની અંદર એક પંક્તિ બોલવામાં છે, એ આવે છે, યા અલ્લાહ ઇલ્લાહ મોહમ્મદે રસુલ્લાહ. યા અલ્લાહ ઇલ્લાહ મોહમ્મદે રસુલ્લાહ. એટલે એનો અર્થ એવો થાય કે ઈશ્વર એક છે અને મોહમ્મદ સાહેબ એના પૈગંબર છે. તો મોહમ્મદ સાહેબ પૈગંબર એમણે સ્થાપેલું ઇસ્લામ ધર્મ એ એકેશ્વરવાદ એટલે કે એક ઈશ્વરની અંદર છે એ માને છે. કોઈ પણ મુસ્લિમ છે એણે શરિયતના નિયમોનું પાલન કરવું ફરજિયાત હોય છે. શરિયતના નિયમો એ એના કાયદા છે. દરેક મુસ્લિમ છે એણે પોતાનું જીવન કેવી રીતે જીવવું તો એ શરિયતના નિયમો છે અને એનું એને પાલન કરવાનું હોય છે. હજ યાત્રા એને ઇસ્લામ ધર્મમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. મક્કાની અંદર પવિત્ર કાબાના દર્શનથી હજ થાય છે અને એ પાપમાંથી મુક્તિ આપે છે એવું એ લોકો દૃઢપણે માને છે. એટલે દરેક ઇસ્લામ ધર્મના અનુયાયીઓ છે એની એક ઈચ્છા એવી હોય કે જીવનમાં એક વખત હજ યાત્રા છે કરવી. આ એના જીવનનું એક લક્ષ્ય ગણો તો લક્ષ્ય જેવું હોય. એવા ઘણા મુસ્લિમ પરિવારો છે હોય છે કે એ હજ કરવા માટે સ્પેશિયલ પૈસાને બચાવે, થોડા થોડા ભેગા કરે અને એમાંથી એ હજ કરે. હજનું ખૂબ મહત્ત્વ, એ કાબાના દર્શન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે અને જે લોકો એ હજ કરી આવે એ ત્યાંથી જઈને પાછા આવે પછી એ લોકો હાજી તરીકે ઓળખાય, એમને હજ કરી છે એમ હાજી કહેવાય. ઇસ્લામ ધર્મની અંદર તૌહીદ, નમાઝ, રોજા, ઝકાત, હજ અને ખેરાત એ મુખ્ય ધાર્મિક વિધિઓ છે. ઇસ્લામ ધર્મમાં તૌહીદ, નમાઝ, પછી છે રોજા, ઝકાત, હજ અને ખેરાત એની ખૂબ મહત્ત્વની ધાર્મિક વિધિઓ છે. એ પ્રમાણે એ લોકો પોતાનું જીવન છે એ જીવે છે. તૌહીદ છે એ એક ઈશ્વરની અંદર માનવું એ તૌહીદ છે. નમાઝ વિશે આપણે જોઈએ તો નમાઝ એટલે ઈશ્વરની પ્રાર્થના, ખુદાની બંદગી. દરેક પુખ્ત વયના જે મુસ્લિમો છે એ દિવસની અંદર 5 વખત એ નમાઝ અદા કરે છે, ઈશ્વરની પ્રાર્થના કરે છે પુખ્ત વયના લોકો.
તો નમાજનું ખૂબ મહત્ત્વ છે. રોજા, રોજા એટલે ઉપવાસ. મુસ્લિમોની અંદર પવિત્ર ધાર્મિક મહિનો એ રમઝાન મહિનો છે અને એની અંદર મુસ્લિમ ધર્મના સ્ત્રી પુરુષો આત્મશુદ્ધિ માટે એ ઉપવાસ કરે છે અને એમાં ચંદ્ર દર્શનનું ખાસ મહત્ત્વ હોય છે. રોજામાં જે ઉપવાસ કરે એ સવારથી સાંજ સુધી મોઢામાં કોઈ પણ વસ્તુ પણ નાખવાની નહીં, પાણી નહીં પીવાનું, એટલો એનો કડક ઉપવાસ હોય. તો આખો મહિનો ઇસ્લામ ધર્મના લોકો એ રોજા રહે છે અને રમઝાનનો છેલ્લો દિવસ હોય 30મો દિવસ કે 29મો દિવસ એ ચંદ્ર ઉપર આધાર હોય, ચંદ્ર દર્શનનું ખાસ મહત્ત્વ છે અને ચંદ્ર દેખાય એને એ રમઝાન ઈદ તરીકે એ ઓળખે અને ત્યારે બધા જ મુસ્લિમો મસ્જિદની અંદર જાય અને સામૂહિક રીતે નમાઝ છે કરે. તો એ રોજા છે. જગાત છે એ પોતાની કમાણીનો અમુક ભાગ દાનમાં આપવો એને જગાત તરીકે ઓળખાય છે. હજ વિશે આપણે વાત કરી કે મક્કાની અંદર કાબાનો પથ્થર છે અને ત્યાં એનું દર્શન કરવા માટે છે એ લોકો જાય છે. ખેરાત, ખેરાતમાં દાન આપવાની વાત છે. જે ગરીબ પરિવારના લોકો છે એમને પોતાની કમાણીમાંથી અમુક ભાગ દાન તરીકે આપવો એને એ ખેરાત તરીકે છે એ ઓળખે છે. તો આ આપણે જોઈ ઇસ્લામ ધર્મની ધાર્મિક વિધિઓ: તૌહીદ, નમાઝ, રોજા, જકાત, હજ અને ખેરાત એ એમની મુખ્ય ધાર્મિક વિધિઓ છે. ઇસ્લામ ધર્મની અંદર હિજરી પંચાંગ મુજબ ધાર્મિક બાબતો, લગ્ન અને ઉત્સવની ઉજવણી થાય છે. એમનું પંચાંગ જુદું છે. હિન્દુ ધર્મનું જેમ પંચાંગ હોય છે અને એમાં આપણે મુહૂર્તો અને એ બધા જોઈએ છીએ, વાર, તિથિ અને એ પ્રમાણે જે તહેવારોની ઉજવણી ને એવું બધું થાય, તો એવી રીતે ઇસ્લામ ધર્મની અંદર હિજરી પંચાંગ હોય છે. એના હિજરી સંવત પણ હોય છે અને એ પ્રમાણે એમની ધાર્મિક બાબતો, લગ્ન, ઉત્સવો એ બધાની ઉજવણી થાય. મહોરમથી મુસ્લિમોનું નવું વર્ષ શરૂ થાય. મહોરમ એની એ લોકો ઉજવણી પણ છે કરે. મહોરમથી મુસ્લિમોનું નવું વર્ષ છે એ શરૂઆત થાય છે. ઇસ્લામ ધર્મના અનુયાયીઓનું મૃત્યુ થાય પછી એની દફન વિધિ થાય છે, એટલે કે જમીનની અંદર એમને દફનાવવામાં આવે છે. મુસ્લિમ ધર્મમાં શિયા અને સુન્ની એમ બે વિભાગો છે. મુસ્લિમ ધર્મમાં પણ બે વિભાગ છે, શિયા અને સુન્ની. એમાં શિયા કરતાં સુન્ની મુસ્લિમોની સંખ્યા ભારતની અંદર વધારે છે. એમના ધર્મગુરુને ઇમામ તરીકે ઓળખવામાં આવે છે. ઇમામ, મુસ્લિમોના ધર્મગુરુને ઇમામ કહે છે. રમઝાન ઈદ, મોહરમ, બકરી ઈદ આ બધા એમના પવિત્ર તહેવારો છે. તો મુસ્લિમ ધર્મ વિશે, ઇસ્લામ ધર્મ વિશે આપણે સમજ્યા. હવે આજે ત્રીજા ભાગમાં આપણે છેલ્લો સમુદાય જોવાનો છે, એ છે ખ્રિસ્તી સમુદાય. તો ભારતમાં હિન્દુ મુસ્લિમ ધર્મની વસ્તી કરતાં ખ્રિસ્તીઓની વસ્તી ખૂબ ઓછી છે, 2.30% જેટલી છે. અને ભારતની અંદર ખ્રિસ્તી સમુદાયના લોકો મોટાભાગે ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, કેરળ અને તમિલનાડુ આટલા રાજ્યોની અંદર મોટાભાગે રહેલા છે. ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, કેરળ અને તમિલનાડુ આટલા રાજ્યોમાં એની સંખ્યા થોડી વધુ છે. ભારતીય ખ્રિસ્તીઓમાં મુખ્યત્વે રોમન કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ ઉપરાંત અન્ય સાંપ્રદાયિક ચર્ચમાં
એ વિભાજિત થયેલા છે. એટલે આમ તો મુખ્ય એના બે વિભાગ છે, રોમન કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ, પણ એક ત્રીજો વિભાગ પણ અન્ય સમુદાય તરીકે પણ જોવા મળે છે. બાઇબલ છે એ ખ્રિસ્તીઓનું ધર્મ પુસ્તક છે. મિત્રો, આ બધા ટૂંકા ટૂંકા પ્રશ્નો પૂછાય છે એટલે બરાબર રીતે આવું બધું યાદ રાખજો. બાઇબલ એ ખ્રિસ્તીઓનું ધર્મ પુસ્તક છે અને ખ્રિસ્તી ધર્મમાં ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્તી ધર્મમાં ઈસુ ખ્રિસ્ત એને ઈશ્વરના પૈગંબર તરીકે છે ગણવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં પૈગંબર છે એ ઈસુ ખ્રિસ્ત છે. એમનું જે ધર્મસ્થાન છે એને ચર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ખ્રિસ્તીઓના ધર્મસ્થાનને ચર્ચ કહે છે. ખ્રિસ્તી ધર્મના મુખ્ય ત્રણ સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતો ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. ખ્રિસ્તી ધર્મના મુખ્ય ત્રણ સિદ્ધાંતો. પહેલો સિદ્ધાંત છે ઈશ્વરના પુત્ર અને સંદેશાવાહક તરીકે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અને વિશ્વાસ. ઈશ્વરના પુત્ર અને સંદેશાવાહક તરીકે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અને વિશ્વાસ. બીજો સિદ્ધાંત છે સેવા. અને ત્રીજો સિદ્ધાંત પડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા. તો ખ્રિસ્તી ધર્મના આ ત્રણ મહત્ત્વના સિદ્ધાંતો છે. ભારતની અંદર છે જોઈએ તો કેથોલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓની સંખ્યા વધારે છે. ખ્રિસ્તીઓના ધર્મગુરુને પોપ તરીકે ઓળખવામાં આવે, પોપ કહેવાય. એ પ્રત્યેક ધાર્મિક બાબતમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ખ્રિસ્તી ધર્મની અંદર જે કંઈ ધાર્મિક બાબતો છે, નિર્ણયો લેવાના છે થાય, એ બધા જ પોપ દ્વારા છે લેવાય, એટલે એમની ભૂમિકા ખૂબ મહત્ત્વની હોય છે. પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયની અંદર જુદા જુદા ચર્ચ મહત્ત્વના છે. રોમન કેથોલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓ ધાર્મિક તીર્થયાત્રા કરે છે. એમના ધાર્મિક સ્થળમાં મુંબઈ અને કેરળની અંદર આવેલું અર્નાકુલમ એ એમના ધાર્મિક સ્થળો છે. ત્યાં એ લોકો યાત્રા યોજાય છે. ખ્રિસ્તી ધર્મની અંદર ચર્ચ હોય અને ચર્ચની અંદર બિશપ હોય. આ બિશપ દ્વારા જુદી જુદી પવિત્ર વિધિઓ કરવામાં છે એ આવે છે. લગ્નની વિધિ થાય તો એ પણ ચર્ચની અંદર થાય અને લગ્નની વિધિ પાદરી દ્વારા થાય. આ ખ્રિસ્તી ધર્મની અંદર જે એમના સાધુઓ આપણે એને કહીએ તો એની જુદી જુદી કેટેગરી છે, હોય પાદરી હોય, બિશપ હોય, આર્ક બિશપ હોય અને સૌથી ટોચ ઉપર પોપ હોય. તો ધર્મ ચર્ચની અંદર બિશપ દ્વારા જુદી જુદી પવિત્ર વિધિઓ થાય, જ્યારે લગ્નની વિધિઓ એ પાદરી દ્વારા છે એ થતી હોય છે. એમના મુખ્ય તહેવારો આપણે જોઈએ તો નાતાલ, ઈસ્ટર, ગુડ ફ્રાઈડે આ એમના પવિત્ર બધા તહેવારો છે અને ખૂબ ઉમંગ ઉત્સાહથી એ લોકો આ તહેવારોની ઉજવણી કરતા હોય છે. તો મિત્રો, ત્રીજા ભાગની અંદર આપણે ધાર્મિક સમુદાયમાં ત્રણ મહત્ત્વના સમુદાયો વિશે આપણે ચર્ચા કરી, અભ્યાસ કર્યો. આજના હોમવર્કમાં તમારે જે પ્રશ્નોના જવાબ આપવાના છે આ બધા ટૂંકા પ્રશ્નો છે. મિત્રો, પ્રશ્નો બોલ્યા વિના સીધા જ પ્રશ્નનો ક્રમ અને જવાબ તમે એ રીતે જવાબ મૂકી શકો છો. તો જોઈએ આજનું હોમવર્ક. તો પહેલો પ્રશ્ન, સમુદાય એટલે શું? પ્રશ્ન નંબર બે, હિન્દુ ધર્મના મહત્ત્વના સિદ્ધાંતો કયા કયા છે? પ્રશ્ન નંબર ત્રણ, હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? પ્રશ્ન નંબર ચાર, હિન્દુ ધર્મના
મુખ્ય સંસ્કારો જણાવો. પાંચમો પ્રશ્ન, હિન્દુ ધર્મમાં કયા ચાર વિભાગો જોવા મળે છે? પ્રશ્ન નંબર છ, મુસ્લિમ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? પ્રશ્ન નંબર સાત, ઇસ્લામ ધર્મના સ્થાપક કોણ છે? પ્રશ્ન નંબર આઠ, ઇસ્લામ ધર્મની મુખ્ય ધાર્મિક વિધિઓ જણાવો. નવમો પ્રશ્ન, મુસ્લિમોનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે? પ્રશ્ન નંબર દસ, ખ્રિસ્તી ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? પ્રશ્ન નંબર અગિયાર, ખ્રિસ્તી ધર્મના ધર્મસ્થાનને શું કહે છે? અને છેલ્લો બારમો પ્રશ્ન, ખ્રિસ્તી ધર્મના મુખ્ય સિદ્ધાંતો જણાવો. તો મિત્રો, આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.